મહાનગરપાલિકાની આજે ચૂંટણી છે. મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 10માં સૌથી ઓછું મતદાન થયું છે. બપોરે સિનિયર સિટીઝન મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. गांधीनगर महानगरपालिका की चूंटणी छे अने ते अंतर्गत मतदान की प्रक्रिया छे ते चाली रही छे. सात वागे थी मतदान की प्रक्रिया शुरू थई छे. वोर्ड नंबर 10 नो चितार छे ते बतावी रह्या छे. वोर्ड नंबर 10 मां हाल तो जे मतदान छे ते ओछू एटले मींस के जे रीते बपोरनो समय थताની સાથે મતદારો છે તે ઓછી સંખ્યામાં પાકી સંખ્યામાં મતદાન કરવા માટે આવી રહ્યા હોવાના દ્રશ્યો છે તે જોવા રહ્યા છે. આ તેમાં પણ કહીએ કે સિનિયર સિટીઝનો છે તેનો રસ છે તે બપોરમાં સમયમાં જોવા મળી રહ્યો છે. એટલે કે સિનિયર સિટીઝનો છે તે બપોર ના સમય દરમિયાન મતદાન કરવા માટે આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ જોવા મળતા હોય છે. એટલે કે ઓછું મતદાન થયું. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 18% જેટલું જે મતદાન છે ઓલ ઓવર ગાંધીનગરની અંદર થયું છે. આપણી સાથે જે મતદારો છે જેમણે મત આપ્યો છે તે પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા મુદ્દાઓને લઈ અને તમે મતદાન કર્યું છે? જનતાનો વિચાર કરીને જ આપણે મતદાન કરવાનું છે, કેમ કે જેને પણ આપણે સિલેક્ટ કરીશું એ ડેફિનેટલી એવું હોવું જોઈએ કે જે પ્રજા માટે વિચાર કરે અને પ્રજાની ભલાઈ માટેનું કામ કરે. જેને તેને મતદાન કરી દેવાનો કોઈ મતલબ નથી. શું કહેશો, કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખતા હોય છે? આપ તો મતદાન કરવા આવતા હોય છો, આપ તો એજ્યુકેટેડ મતદાર છો. હાજી, એટલે કહું છું, જનતાના પ્રતિનિધિ આપણે ચૂંટી રહ્યા છે અત્યારે ચૂંટવા માટે, અને આપણી ફરજ છે કે આપણે મતદાન કરીએ અને એના માટે આપણે અત્યારે આપણા પ્રતિનિધિ ચૂંટવા માટે જે આપણને વિકાસ કરે અથવા આપણા જે પ્રોબ્લેમ્સ છે તે બેઝિક પ્રોબ્લેમ્સને બધા સોલ્વ થાય અને એની માટે આગળ વધતા રહીએ એને માટે. ચોક્કસ, તો અત્યાર સુધીમાં 18% જેટલું જે મતદાન છે તે થયું છે. સૌથી જે કહી શકાય કે ઓછું જે મતદાનની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 5માં સૌથી જે ઓછું મતદાન છે તે થયું છે. સૌથી વધારે મતદાનની વાત કરવામાં આવે તો 7 નંબરનો જે વોર્ડ છે તેમાં સૌથી વધારે મતદાન થયું છે. બપોરનો સમય થયો છે એટલે ક્યાંક જે પાંખી સંખ્યામાં મતદારો છે તે હાજરી આપી રહ્યા છે. હજુ 6 કલાક જેટલો જે સમય છે, 6 કલાકની અંદર મહાનગરપાલિકામાં કેટલું મતદાન થાય છે તે તો જોવું રહેશે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, VTV ગાંધીનગર.